नमस्कार मित्रों, आपनी चैनल युवाजू में आपनो हार्दिक स्वागत है। मित्रों आज बात करीशु जुलाई 2020 घरे शीखे धोरण 7 विषय सामाजिक विज्ञान पाठ 2 दिल्ली सल्तनत विषय संपूर्ण समझ साथ वीडियो जरूर थी जो। मित्रों तमने टूंक समय में तमारी शाला में घरे शीखे धोरण 7 जुलाई 2020 पुस्तकों मिली जैसे। मित्रों तमारे जाते सॉल्यूशन करवानु छे, परंतु तमने क्या अड़चण रूप लागे तो ज अमारा वीडियो सहारो लेवानो छे। जो मित्रों तमने अमारा वीडियो गमे तो लाइक करो, शेर करो और सब्सक्राइब करवानो भूलता नहीं। मित्रों आज बात करीशुं दिल्ली सल्तनत विषे। मित्रों आपणे गया महीने राजपूत युग विषे समझी अने जाणी गया, तेमां आपणे जोयुं हतुं के पृथ्वीराज चौहान ने साबुद्दीन घोरी वच्चे थयेला तराईना युद्ध में थयेली पृथ्वीराज चौहाणनी हार बाद आपणे देश में दिल्ली सल्तनतनो पायो नंखायो। आ पाठ में आपणे दिल्ली सल्तनत विषे जाणवानुं छे। ईस्वीसन 1200 થી ઈસવીસન 1500 સુધીનો સમયગાળો ઉત્તર ભારતમાં સલ્તનત કાળ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ઈસવીસન 1200 થી 1500 સુધીનો જે સમયગાળો છે એ આપણા ઉત્તર ભારતમાં સલ્તનત કાળ તરીકે ઓળખાય છે। મોટાભાગનો શાસકો તુર્ક અને અફઘાન શાસકો હતા। ચાલો આપણે દિલ્હી સલ્તનત વિશે જાણીએ। તો મિત્રો દિલ્હી સલ્તનત વિશે અહીંયા જોઈશું કે ક્યાં વંશનું શાસન હતું, રાજધાની કઈ હતી, સ્થાપક કોણ હતો, વર્ષ અને એની વિશેષતા। તો સૌ પ્રથમ જોઈશું गुलाब वंश विषे। तो गुलाब वंश की राजधानी थी लाहौर ने पछी दिल्ली लई गया था। तेनो स्थापक हतो शाहबुद्दीन घोरी, अफगानिस्तान में रहेल तुर्क कबीला हतो। तेनो समयगाळो हतो ईस्वीसन 1200 થી 1290। एनी विशेषता की बात करें तो इल्तुतमिश ने गुलाम वंश साचो स्थापक मानवामां आवे छे। तेणे पोताना पुत्र ने गादी न बेसाड़ता पोतानी पुत्री रजिया शासन आप्युं हतुं। ते दिल्ली प्रथम महिला शासक हती, एटले के आपणा भारत वंश की अंदर सौ प्रथम जो महिला शासक हो तो रजिया सुल्ताना। बीजू है वंश खलजी वंश, राजधानी दिल्ली। तेनो स्थापक तो जलालुद्दीन खलजी, जेना वंशज मूलभूत रीते तुर्किस्तान था, पण अफगानिस्तान में स्थायी थया था। जेनो समयगाळा की बात करीश तो ईस्वीसन 1290 થી 1320। खलजी वंश में अलाउद्दीन खलजी एक महत्वाकांक्षी शासक हतो, तेणे गुजरात अने दक्षिण भारत में पण चढ़ाई करी थी। पोताना साम्राज्यनो विस्तार कर्यो हतो, तेणे पोताना शासन दरमियान घणा वहीवटी सुधारो पण कर्या हता। तेना दरबार में आमिर खुसरो जेवा प्रख्यात कवि थई गया हता, एटले के अलाउद्दीन खलजीना समय में आमिर खुसरो नामनो एक कवि थई गयो। वात करीशुं तीजो वंश तुगलक वंश, एनो राजधानी छे दिल्ली। एनो स्थापक छे ગયાસુદ્દીન તુગલક, તે મૂળ ક્યાંના હશે તેની ચોક્કસ માહિતી કદાચ તેઓ તુર્કિસ્તાનના હતા, એટલે કે ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ આપણો અંદાજ લગાવ્યો તો તે તુર્કિસ્તાનના હશે એવું જાણવા મળ્યું છે। તેનો સમયગાળો છે 1320 થી 1414। એની વિશેષતાની વાત કરીએ તો મોહમ્મદ બિન તુગલક એ તુગલક વંશનો એક પ્રભાવશાળી શાસક હતો। તેની યોજનાઓ આયોજનમાં અભાવે તરંગી યોજનાઓ તરીકે ઓળખાય, જેમની એક ખૂબ જ જાણીતી ઘટના છે તે છે તેની રાજધાની દિલ્હીથી દોલતાબાદ સ્થળાંતર। તેના શાસનકાળ દરમિયાન આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારત આવેલો। મિત્રો જે ગયા મોહમ્મદ બિન તુગલક છે એ તરંગી યોજનાઓનો શાસક તરીકે ઓળખાય છે, અને તેણે જે દિલ્હીથી દોલતાબાદ રાજધાનીને સ્થળાંતર કર્યું હતું અને પાછું દોલતાબાદથી દિલ્હી સ્થળાંતર કર્યું હતું, તેની અંદર અઢળક નુકસાન થયેલું જોવા મળે છે, અને તેના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારત આવેલો હતો। હવે મિત્રો વાત કરીશું સૈયદ વંશ, જેની રાજધાની છે દિલ્હી। તેનો સ્થાપક છે ખિદ્રકા, તેઓ મૂળ ક્યાંના હશે તેની માહિતી નથી। તેનો સમયગાળાની વાત કરીએ તો ઈસવીસન 1414 થી 1451। તેની વિશેષતા તુગલક વંશના પતન બાદ ખિદ્રકા સૈયદ વંશની સ્થાપના કરી છે। લોધી વંશની વાત કરીશું, જેની રાજધાની છે દિલ્હી। તેનો સ્થાપક છે બહલોલ લોધી, જેઓ અફઘાનિસ્તાનના હતા, જેનો સમયગાળો છે ઈસવીસન 1451 થી 1526। લોધી વંશની વિશેષતાની વાત કરીએ તો બહલોલ લોધીએ લોધી વંશની સત્તા સ્થાપી, ઇબ્રાહિમ લોધીએ આ વંશનો છેલ્લો શાસક હતો। ઈસવીસન 1526માં પાણીપતના યુદ્ધમાં બાબરે ઇબ્રાહિમ લોધીને હરાવ્યો અને તે સાથે સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ સલ્તનતની સ્થાપના થઈ। એટલે કે મિત્રો અહીંયા પાણીપતનું યુદ્ધ ઈસવીસન 1526માં થયું હતું, કોની વચ્ચે, તો બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું હતું, જેમ ઇબ્રાહિમ લોધીની હાર થતાં બાબરની જીત થતાં મુઘલ સલ્તનતનો પાયો નંખાયો હતો, એટલે કે મુઘલ સલ્તનતનો પાયો સૌપ્રથમ બાબરે નાખ્યો છે।
मित्रों प्रवृत्ति एक की बात करीशू। तमारा पाठ्यपुस्तक पाना नंबर 9 पर सल्तनत समय की राज्य व्यवस्था आपेली है, तेनी वाँची ने समझवानो प्रयत्न करो और तेनी सरखामणी आजनी शासन व्यवस्था साथ करी जुओ। शू तमने कोई साम्यता के अलग मुद्दाओ ध्यान में आए थे ते मुद्दाओं की नोधी नीचे खाली जगह में पूरो। चलो मित्रों आपणे जोईशू के सल्तनत युगनी शासन व्यवस्था अने अत्यारनी शासन व्यवस्था में केटलो फरक छे। तो सौ प्रथम सल्तनत युगनी शासन व्यवस्था में सल्तनत समय राज्य व्यवस्था त्रण भाग में वहेंचाली थी, जेमां केन्द्रीय शासन, प्रांतीय शासन अने स्थानिक शासन। ज्यारे अत्यारनी शासन व्यवस्था भारतनी वात करिए तो हाल भारत में राज्य व्यवस्थानो प्रमुख राष्ट्रपति होय छे। दिल्ली सल्तनत युग में सुल्तानी सत्ता सर्वोपरि गणाती, एटले कि दिल्ली सल्तनत युग में जे राजा हता सुल्तान हतो एनी सत्ता सर्वोपरि गणाती हती। ज्यारे भारतनी अत्यारनी वात करिए तो आपणे बंधारण छे तो बंधारणना भाग 5 में संघना वहीवट नियमन ने नियंत्रण माटेनी जोगवाई छे। सुल्तान सर्वोच्च न्यायाधीश, सर्वोच्च सेनापति ने कारोबारी सर्वोच्च वड़ो पण हतो। ज्यारे भारतनी अत्यारनी स्थितिनी वात करिए तो संघनी कारोबारी में राष्ट्रपति, उपराष्ट्रपति, वडाप्रधान, मंत्रिमंडल, एटर्नी जनरल वगैरेनो समावेश थाय छे। सुल्तानी मदद करवा माटे मंत्रिमंडल हतो। ज्यारे अत्यारे बंधारणना भाग 6 में तेज रीते राज्यनी वहीवटी व्यवस्थानु वर्णन करेल छे। सुल्तानना समयमां ગામનો વડો સરપંચ કે મુખી કહેવાતો હતો, અત્યારે પણ ગામનો વડો સરપંચ કહેવાય છે, એ સામ્યતા જોવા મળે છે અત્યારે। આગળ જોઈશું પ્રવૃત્તિ 2, નીચેના સવાલોના જવાબો લખો। 1, સલ્તનત શાસન વ્યવસ્થાના કેન્દ્ર તરીકે કોણ હતું? તો સલ્તનત શાસનના જે વ્યવસ્થાના કેન્દ્ર તરીકે સુલતાન પોતે જ હતા। 2, સુલતાનના મંત્રીમંડળમાં કયા કયા મંત્રીઓનો સમાવેશ થતો હતો? તો સુલતાનના પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે સુલતાનનો પ્રધાનમંત્રી હતો અને વજીર કહેવાતો, તે ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ જેવા મંત્રીઓનો સમાવેશ થતો હતો। પરગણા કોને કહેવામાં આવતા? તો પહેલાંના સમયમાં જે સલ્તનત સમય છે તો તે સમયે પરગણા કોને કહેવામાં આવતા? તો પ્રાંત પછીના એકમને તાલુકામાં વહેંચવામાં આવતા તેને પરગણું કહેવામાં આવતું। ટપાલ વ્યવસ્થા કોના શાસનકાળ દરમિયાન અસ્તિત્વમાં આવી હતી? તો ટપાલ વ્યવસ્થા અલાઉદ્દીન ખલજીના શાસનકાળમાં અસ્તિત્વમાં આવી હતી। પ્રવૃત્તિ મિત્રો 3 જોઈશું, સ્થાપત્યોને ઓળખીએ। નીચે તમને દિલ્હી સલ્તનતના સમયગાળામાં બનેલા 2 પ્રખ્યાત સ્થાપત્યોનું ચિત્ર આપેલા છે, તમારે એ સ્થાપત્ય ઓળખવાના છે અને તે વિશે લખવાનું છે। ચાલો મિત્રો આપણે જે આ પહેલું ચિત્ર છે એ શાનું છે તમે ઓળખો છો, ના ઓળખતા હોય તો આપણે અહીં જોઈ લઈએ। પહેલું છે કુતુબ મિનાર અને બીજું ચિત્ર છે ઢાઈ દિન કા ઝુંપડા। જે કુતુબ મિનાર એ દિલ્હીમાં આવેલો છે અને ઢાઈ દિન કા ઝુંપડા એ અજમેરમાં આવેલું છે, તેની વિશેષતા આપણે નીચે જોઈશું। તો સૌપ્રથમ કુતુબ મિનાર વિશે જોઈશું। તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે, જેનું બાંધકામ ગુલામ વસ્તના સુલતાન કુતુબદ્દીન ઐબકે તેનો એક માળ બંધાવેલો, તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુતમિશે પૂર્ણ કરાવેલું। ઇલ્તુતમિશ એ કુતુબદ્દીન ઐબકનો જમાઈ હતો। ફિરોઝ શાહ તુઘલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો છે। આ મિત્રો આપણે જોઈશું ઢાઈ દિન કા ઝુંપડા। તો કુતુબદ્દીન ઐબક નિર્મિત ઢાઈ દિન કા ઝુંપડા નામની મસ્જિદ અજમેરમાં આવેલી છે। મુસ્લિમ લોકોમાં આ મસ્જિદની હજ કરવી પવિત્ર ગણાય છે। તો આ મિત્ર હતું કુતુબ મિનાર અને ઢાઈ દિન કા ઝુંપડા વિશે માહિતી। આગળ જોઈશું વિજયનગર સામ્રાજ્ય અને બહમનીનું રાજ્ય। તુઘલક વંશના નિર્બળ શાસનને લીધે ભારતમાં ઘણા રાજ્યોમાં બીજી અનેક સત્તાઓ સ્થપાઈ, જેમાંનું ખૂબ જાણીતું રાજ્ય એટલે વિજયનગરનું રાજ્ય। આ દક્ષિણ ભારતનું રાજ્ય છે વિજયનગર રાજ્ય। વિજયનગર રાજ્યની સ્થાપના હરિરાય અને બુકારાય નામના 2 ભાઈઓએ તુંગભદ્રા નદી કિનારે ઈસવીસન 1336માં કરી હતી, એટલે કે વિજયનગર રાજ્ય દક્ષિણ ભારતમાં આવેલું છે અને તેની સ્થાપના હરિરાય અને બુકારાય નામના 2 ભાઈઓએ, તુંગભદ્રા નદી એ પણ દક્ષિણ ભારતમાં આવેલી છે જે 1336માં કરેલી છે, તેની રાજધાની વિજયનગર હતી
ત્યારબાદ વિજયનગરમાં તુલુવુ વંશની સ્થાપના થઈ. આ વંશમાં કૃષ્ણદેવરાય જેવા મહાન શાસકો થઈ ગયા. એટલે કે કૃષ્ણદેવરાય ક્યાં વંશના હતા? તો કૃષ્ણદેવરાય એ તુલુ વંશના હતા. તેમના સમયમાં વિજયનગર સામ્રાજ્યનો ખૂબ વિકાસ થયો. કલા અને સ્થાપત્યની દ્રષ્ટિએ ઘણો વિકાસ થયો. મિત્રો, દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યની અંદર સૌથી સારો શાસક અને તો એ છે કૃષ્ણદેવરાય છે. તુગલક વંશના સમયમાં જ દખણમાં જફરખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. હવે તુગલક વંશના સમયમાંની અંદર જ દક્ષિણ ભારતમાં જફરખાન નામનો જે વ્યક્તિ છે, સુલતાન છે, તેણે 1347માં બહમની રાજ્યની સ્થાપના કરે છે. તેણે લગભગ 150 સુધી દક્ષિણ ભારત પર પોતાની સત્તાની પકડ બનાવી રાખી. આમ ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે દિલ્હી સલ્તનતનો અંત થયો. એટલે કે ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે જે પાણીપતનું યુદ્ધ થયું ત્યાંની અંદર ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને મુઘલ સત્તાનો પાયો નંખાયો.